વેલકમ ટુ ઓપન ઇન્ટરનેશનલ સ્કૂલ. કેમ છે બાળકો? આજે આપણે જોઈશું ધોરણ સિનિયર કેજી વિષય અંગ્રેજી. ચલો તેમાં જોઈશું W ફોર વેલ. વેલ એટલે દેખાય છે, ચતુચક્ર દેખાય છે, કૂવાનું દેખાય છે ને, તો W ફોર વેલ. વેલ એટલે કૂવો. જો બાજુમાં લખ્યું છે 10 વાર ઘૂંટો. આ છે તેને કેટલી વાર ઘૂંટવાનું છે? 10 વાર ઘૂંટવાનું છે અને બોલતું પણ જવાનું છે. W ફોર વેલ. બીજું શું કહેવાય? W ફોર વોચ. એ નીચે પણ ઘૂંટવાનું છે. એ ઘૂંટાઈ જાય પછી અહીંયા બાજુમાં લખવાનું છે W ફોર વેલ W ફોર વોચ. ચાલો દેખાય છે? આ કેવું કહેવાય? કેપિટલ અને આ સ્મોલ. ચાલો W ફોર વેલ આ કેવો આવ્યો? કેપિટલ. અને W ફોર વોચ આ સ્મોલ. W ફોર વેલ W ફોર વોચ. ચલો બાળકો, W ફોર વેલ બધા બોલો છો ને? W ફોર વેલ. વેલ એટલે કૂવો. W ફોર વોચ. વોચ એટલે ઘડિયાળ. W ફોર વેલ. વેલ એટલે કૂવો. W ફોર વોચ. વોચ એટલે ઘડિયાળ. બધાને સરસ મજાનું લખાઈ ગયું. હવે આપણે જોઈશું નીચે આલ્ફાબેટ W ની ફરતું ગોળ કરો. આલ્ફાબેટ W ની ફરતું શું કરવાનું છે? રાઉન્ડ કરવાનું છે. જો અહીં આપેલું છે ને W, તેના ફરતું શું કરવાનું છે? રાઉન્ડ. અને નીચે જો ક્યાં આપેલું છે W, આને કહેવાય? ના, આ નહીં, આ નહીં. એની બાજુમાં આપેલું છે તો કે હા, એના ફરતું શું કરવાનું? રાઉન્ડ કરવાનું છે. અહીંયા જો શું આપેલું છે? અહીંયા પહેલું જ આપેલું છે W. નીચે પણ પહેલું જ આપેલું છે, એના ફરતું શું કરવાનું? રાઉન્ડ. આમાં છેલ્લે આપેલું છે, તેના ફરતું શું કરવાનું? રાઉન્ડ. આમાં પણ છેલ્લે જ આપેલું છે, તેના ફરતે શું કરવાનું? રાઉન્ડ. આમાં જો વચ્ચે આપેલું છે, આ છે નહીં, આ નહીં. ક્યાં આપેલું છે? અહીંયા. તેના ફરતું શું કરવાનું? રાઉન્ડ. આ છે ના, આ નહીં, તો આના ફરતું શું કરવાનું? રાઉન્ડ. ચાલો બાળકો, મજા આવી ને? નેક્સ્ટ વિડીયોમાં મળીએ.